એસન. હવે માહિતી મેળવવાનો અધિકાર, એ સંદર્ભે આ અધિનિયમ કેન્દ્ર સરકારે 2005ના સમયગાળા દરમિયાન એ ભારતની અંદર અમલમાં મૂક્યો. અને આ અધિનિયમ કેન્દ્ર સરકાર દ્વારા 15મી જૂન એટલે 15મી તારીખે 2005ની અંદર એનું જાહેરનામું બહાર પડ્યું અને ત્યાર પછી દેશની અંદર એની અમલીકરણની શરૂઆત થઈ. કેન્દ્ર સરકારને અનુસરતા ગુજરાત સરકારે પણ આ કાયદાનો અમલ 2005ની અંદર 5મી ઓક્ટોબરના રોજ એનો ગુજરાત સરકારે અમલ કર્યો અને ત્યાર પછી એ જોગવાઈઓ છે એ જોગવાઈઓ ધીમે ધીમે આખા રાજ્યની અંદર એ અનુકરણ કરવામાં આવ્યું. હવે આ માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત એટલે કે એ અન્વયે કોઈ પણ નાગરિક, કોઈ પણ ઉપરી અધિકારી હોય, મામલતદાર હોય, TDO હોય, કલેક્ટર હોય, IS ઓફિસર હોય, ઉપર સુધીના તમામે તમામ સરકારી અધિકારીઓ, એ અધિકારીઓને પોતાના કામના કે સમસ્યાને અનુરૂપ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકશે. પણ આ કાયદાની અંદર એક અપવાદ છે કે આપણા દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, ગુપ્તચર સંસ્થા, ત્યાર પછી આપણી રાષ્ટ્રને અનુસંધાનની અંદર સ્પર્શતી અંગત માહિતીને સ્પર્શતી એવી કોઈ પણ સંસ્થા પાસે માહિતી માગી શકશે નહીં. જમ્મુ કાશ્મીર સિવાયના બધા જ રાજ્યોને આ કાયદો લાગુ પડશે, એકમાત્ર જમ્મુ કાશ્મીરને એ કાયદો લાગુ પડશે નહીં. તમારા પાઠ્યપુસ્તકમાં એવું છે, પણ હવે એ કાયદો એમાં ફેરફાર થઈ ગયો એટલે જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડી શકશે. તમારે પાઠ્યપુસ્તક મુજબ લખવાનું છે, જમ્મુ કાશ્મીર સિવાયના બધા જ રાજ્યોને આ કાયદો લાગુ પડશે. એ અન્વયે આ માહિતી અધિકાર અધિનિયમ છે તે અધિનિયમનો મુખ્ય હેતુ રાષ્ટ્રની અંદર પારદર્શક વહીવટ થાય, સ્વચ્છ વહીવટ થાય, સરળ રીતે અને ઝડપથી તમારી નાગરિકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ આવે એ હેતુસભર આપણો આ અધિનિયમ છે કેન્દ્ર સરકારે ઘડેલો છે, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવી શકાય. હવે પ્રશ્ન એ થાય કે માહિતી મેળવવી કઈ રીતે? આપણી પાસે કાયદો ઘડાઈ ગયો, ઘણાને ગ્રામીણ કક્ષાના વ્યક્તિઓ હોય કે અભણ હોય એને ખબર નથી હોતી, તો માહિતી કઈ રીતે મેળવવી? તો દેશના નાગરિકે નિયત કરેલું જે ફોર્મ છે સરકારી એની અંદર પ્રિન્ટેડ ફોર્મ આવે છે, એ ફોર્મની અંદર પોતાની વિગત, અરજદારે નામ છે, સરનામું છે, એ શાના સંદર્ભની અંદર માહિતી મેળવવા માગે છે, એ વિગતો ભરી નિર્ધારિત કરેલી સરકારે નિયત કરેલી જે ફી છે 20 રૂપિયા, એ 20 રૂપિયા ફી ભરી અને રોકડમાંય ભરી શકો, પોસ્ટલ ઓર્ડરે કરી શકો છો અથવા ઓનલાઈન તમે પેમેન્ટ કરી શકો છો. એ રીતે ફી ભરી અને કોઈ પણ અધિકારી પાસેથી સરળતાથી તમે માહિતી માગી શકો છો. અને આ એવું જરૂરી નથી કે પ્રિન્ટેડ જ હોવું જોઈએ, તમે જાતે પોતે કાગળની અંદર લખી અને પાછું અરજી કરી શકો છો, બીજા પાસે સારા અક્ષર લખાવી અને અરજી પણ કરાવી શકો છો. તો એ રીતે માહિતી મેળવવા માટેની તમારે અરજી કરવાની રહેશે, બીજું સરકારે નક્કી કરેલી નિયત, નક્કી કરેલી ફી ભરવાની રહેશે અને સ્વહસ્તાક્ષર એટલે કે જાતે, સ્વહસ્તાક્ષર એટલે સહી કરી પોતે લખેલી અથવા ટાઈપ કરીને મદદનીશ જાહેર માહિતી અધિકારીને મોકલવાની રહેશે. આ અરજી ક્યાં મોકલવી? તો માહિતી અધિકારી છે એ અધિકારીને તમારે મોકલી દેવાની, પણ પહેલા સ્ટેપ છે મદદનીશ માહિતી અધિકારી. જો એ માહિતી અધિકારી તમને યોગ્ય સમયની અંદર માહિતી ન આપે તો તમે ઉપર ફરીથી પાછા માહિતી અધિકારીને અરજી કરી શકો છો. 30 દિવસની મર્યાદા છે. હવે આ ફી છે એ કોને ભરવાની નથી થતી? તો કે BPL, બિલો પોવર્ટી લાઈનની અંદર સમાવેશ થતા કોઈ પણ કુટુંબનો સભ્ય છે
તે કુટુંબને ફી ભરવાની સરકાર છે એ મુક્તિ આપે છે. એક પણ રૂપિયો ફી ભર્યા વગર માહિતી ઘર બેઠા મેળવી શકશે. બીજું, આ માહિતી સ્વીકાર્યાના નિર્ધારિત 30 દિવસની અંદર એનો નિકાલ કરવાનો રહેશે. મદદનીશ માહિતી અધિકારીએ 30 દિવસની અંદર એની માહિતીનો અરજીનો અસ્વીકાર પણ નહીં કરી શકીએ, રદબાતલ પણ નહીં કરી શકીએ, અને 30 દિવસની અંદર તમને સંપૂર્ણ માહિતી એ આપી દેવામાં આવે છે સરકારી કચેરી દ્વારા. હવે પ્રશ્ન એ થાય કે 30 દિવસમાં એ પણ જો માહિતી ન આપે તો એ આપણે પાછા જોઈએ છીએ કે એની અંદર દંડ અને સજાની જોગવાઈ છે, જેમાં કોઈ પણ અધિકારી વાજબી કારણો વિના માહિતી આપવાનો ઇનકાર કરે, તમને માહિતી જ ન આપે, માહિતી આપવામાં વિલંબ કરે અથવા તમારી અરજી રદ કરી નાખે, તો તેને તેટલા દિવસનો દંડ માહિતી અધિકારીને થાય છે. એટલે કોઈ અધિકારી આવું પગલું ભરશે નહીં. જે માહિતી અધિકારી છે એ માહિતી અધિકારીને પણ નિયત સમય મર્યાદા આપી છે કે એટલા સમયની અંદર તેમણે પણ જો એનો અરજીનો નિકાલ ન કરે તો પણ એને દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે માહિતી અધિકારના કાયદાની માહિતી દેશમાં દરેક વ્યક્તિ નિયત સમયની અંદર સમસ્યાની ઉકેલ લાવી શકે, માહિતી મેળવી શકે. એ સરકારી માહિતી હોય, કોઈ વ્યક્તિની માહિતી હોય, તો એ માહિતી RTI હેઠળ એ માહિતી મેળવી શકે છે. અધિકારી છે, હમણે વાત કરીને પેલું જે આપણે જોયું કોણ હતું, મદદનીશ હતો. પછી એ જો 30 દિવસમાં માહિતી ન આપે તો તમારે ફરી અરજી કરવાની છે, એમાં ફી ચૂકવવાની નથી. એ છે માહિતી અધિકારી. આ માહિતી અધિકારી પણ જો તમે યોગ્ય સમયની અંદર એની સમયમર્યાદા નક્કી કરેલી સરકારે આટલા દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ લાવો, એ પણ જો એ અરજીનો ઉકેલ ન આપે તો ફરીથી બીજી વખત તમારે અરજી કરવાની રહેશે અને છેલ્લે તમને એ માહિતી પૂર્ણ કરશે અને તમારી સમસ્યાનો ઉકેલ લાવશે. એના માટે માહિતી અધિકારના કાયદાની માહિતી દેશની અંદર સૌને મળી રહે એટલે ટોલ ફ્રી નંબર સરકારે એક નક્કી કરેલો છે અને તેની અંદર નિઃશુલ્ક 24 કલાક 7 દિવસ 24 કલાક કોઈ પણ પ્રકારના ફી ચૂકવ્યા વગર, પૈસા વગર, એટલે કે આ હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી એક જાહેર રજાના દિવસે તમને માહિતી ન આપે એ સિવાયના બધા જ દિવસોની અંદર માહિતી આપશે, જેમાં 99240 અને 85000 એટલે કે 85000 પરથી તમે ફ્રી ઓપમાં માહિતી ગમે ત્યારે મેળવી શકો છો. 24 કલાક અને 7 દિવસ એક જાહેર રજાના દિવસને બાદ કરવામાં આવતા. નાગરિક અધિકાર પત્રની અંદર કામના કલાકો પહેલેથી નક્કી કરેલા છે કે કઈ સમસ્યા કેટલા સમયની અંદર એને ઉકેલ લાવો, આવકનો દાખલો હોય, ત્યાર પછી જ્ઞાતિનું સર્ટિફિકેટ હોય, કોઈ પણ તમે માહિતી મેળવવા માગતા હોય તો એ કેટલા દિવસની અંદર તેને તાત્કાલિક વિલંબ કર્યા વગર એ માહિતી પ્રાપ્ત થાય એ માટે આ અધિકારપત્રની અંદર કામના કલાકો નિર્ધારિત કરેલા છે. અને ગુજરાત સરકારે પણ એના સંદર્ભની અંદર એક કોમન સર્વિસ પોર્ટલ છે એની રચના કરી છે. એ રચના અંતર્ગત વિલંબ વગર કોઈ પણ સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન એ ઝડપથી લાવી શકે, જેથી કરીને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ભારત છે એને નિર્માણ કરી શકાય. એ સંદર્ભની અંદર આ કાયદાની અંદર કેટલીક દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.